નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ તેર સંસાધનોનું જતન અને સંરક્ષણ જોઈશું વિદ્યાર્થી મિત્રો પાઠ છેલ્લે સુધી જોજો કારણ કે ઘણી બધી ઈમેજો તમારા બુકમાં આપેલી નથી એ પણ વધારાની ઇમેજો મેં એડ કરેલી છે એટલે છેલ્લે સુધી જોજો બીજું ધોરણ સાતના બીજા પાઠ ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને પ્લે લિસ્ટ પણ બનાવેલું છે તો એ પણ તમારે જોઈ લેવું તો સંસાધન તો પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે તો એક વ્યાખ્યા તમને આવડવી જોઈએ સંસાધન એટલે શું હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન સંસાધનોએ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ છે સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તે સંસાધનને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ અહીં તમે જે ફોટોગ્રાફ્સ આપેલો છે એ જોવો તો આકાશનો છે એટલે કે હવાનો આપેલો છે જે કુદરતી સંસાધન છે બીજું અહીં પાણીનો ફોટોગ્રાફ છે એટલે જળ એ પણ કુદરતી સંસાધન છે અને ત્રીજો જમીન એ પણ એક કુદરતી સંસાધન છે તો આમાંથી બે પ્રશ્નો પૂછાઈ શકે કે કુદરતી સંસાધન કોને કહેવાય તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે ઉદાહરણ તરીકે હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો પછી સંસાધનોના પ્રકાર તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે સંસાધનોને સામાન્ય બે જૂથમાં વેચવામાં આવે છે કુદરતી અને માનવ નિર્મિત આનો ફર્મો પાછળ મેં આપેલો છે એટલે વધુ ડિટેલમાં જોઈશું ભૂમિ જળ ખનીજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે તેમાં પણ બે પ્રકાર પડે છે જૈવિક અને અજૈવિક ભૂમિ હવા જળ જમીન અજૈવિક સંસાધનો છે જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે

આમ વન અને વન્ય જીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે હવે આપણે સંસાધનોના પ્રકાર એવો પ્રશ્ન છે કે સંસાધનોના પ્રકાર જણાવો તો આગળ આવી ગયું એક કુદરતી સંસાધન સંસાધન અને બીજું માનવ નિર્મિત હવે આપણે ડિટેલમાં જોઈએ તો સંસાધનોના પ્રકાર તો આપણને ખબર છે બે પડ્યું એક છે કુદરતી સંસાધન અને બીજું છે માનવ નિર્મિત સંસાધન કુદરતી સંસાધનમાં પાછા બે પ્રકાર પડ્યું પેલા કુદરતી સંસાધન કયા કયા એ જોઈ લઈએ તો ભૂમિ એટલે કે જમીન જળ એટલે પાણી ખનીજો અને જંગલ એમાં બે પ્રકાર પડે એક જૈવિક સંસાધન તો જંગલો અને પ્રાણીઓ જે સજીવો હોય એ જૈવિક સંસાધનમાં આવશે અને બીજું છે અજૈવિક સંસાધન તો ભૂમિ હવા જળ અને જમીન એ અજૈવિક સંસાધન કહેવાય એ નિર્જીવો છે માનવ નિર્મિત સંસાધનમાં કોણ આવે તો ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકળા સામાજિક સંસ્થાઓ કે જે માનવે બનાવેલા હોય એને માનવ નિર્મિત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સંસાધનોના પ્રકાર આ ફર્મો તમને બહુ ઉપયોગી થશે પછી જે સંસાધનોના સંરક્ષણ એક આ સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરવું તો કુદરતી સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેનો માઠો પરિણામો ભોગવવા પડશે એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે એટલે જે અખૂટ હોય એને નવીનીકરણીય સંસાધનો કહેવાય જેમ કે જંગલો સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી કે બનાવી શકાતો નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે જેમ કે પેટ્રોલિયમ ખનીજ કોલસો અને કુદરતી વાયુ તો આના ઉપરથી બે પ્રશ્નો પૂછાય કે નવીનીકરણીય સંસાધનો ઉદાહરણ આપો તો સંસાધનોની વ્યાખ્યા આવી ગઈ જંગલો સૂર્યપ્રકાશ બરાબર એ આવશે અનવીનીકરણીય એટલે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી ન શકાય એને અનવીનીકરણીય સંસાધન કહે છે પેટ્રોલ

ભૂમિ સંસાધન એટલે કે જમીનનું નિર્માણ આ બધા સંસાધનો આપણે ડિટેલમાં જોવાના છે તો સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે અજૈવિક હોય એને રેગોલિથ કહેવાય આ પ્રશ્ન તમારા સ્વાધ્યાય પણ પૂછેલો છે તેમાં જૈવિક દ્રવ્ય હવા અને પાણી ભળતો તે જમીન બને છે ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે જમીનના પ્રકાર તમારા તમે જો રહેતા ખેતી થતી તમારામાંથી ઘણા પોતાની જમીન હશે પણ વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકાર હોય છે એ આજે આપણે જોઈશું તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ કે જેને અંગ્રેજીમાં આઈસીએઆર તરીકે ઓળખવામાં આવે છે એને ભારતની જમીનને કુલ આઠ પ્રકારમાં વેચેલી છે એક કોપની જમીન 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 બે રાતી અથવા લાલ ત્રણ કાળી ચાર લેટેરાઈટ પાંચ રણ પ્રકારની જમીન છ પર્વતીય જમીન સાત જંગલ પ્રકારની જમીન અને આઠ દલદલ પ્રકારની જમીન તો આ પણ પ્રશ્ન તમારે યાદ રાખવાનું છે કે ભારતમાં જમીનના કુલ કેટલા પ્રકાર પડે છે તો આઠ એના નામ આપો તો આઠે આઠા લખી દેવાના છે તમને તો ઇમેજ આપેલી છે આ લાલ કલર જેવી છે એટલે રાતી અથવા લાલ જમીન તરીકે ઓળખવામાં આવે પછી આ તમે જોશો તો કાળી જમીન છે આ ત્રીજો પ્રકાર છે આ સુકાઈ ગયેલું છે બધું બરાબર છે એટલે રણ પ્રકારની જમીન તરીકે પણ ઓળખવામાં આવશે આ કોપની જમીન તરીકે પણ કહેવાશે આ ચાર ફોટોગ્રાફ મને મળ્યા હતા એટલે અહીં મેં મૂકેલા છે અહીં કાળી જમીન લખેલું છે જુઓ ઓકે પછી જમીનનું ધોવાણ અને સંરક્ષણ તમે જોવો તો વધુ પડતો વરસાદ આવે તો જમીનનું ધોવાણ થતું હોય છે તો શું કરવું જોવો તો જમીનનું ધોવાણ ન થાય તો જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે આવું થવાતી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે તેને અટકાવવું જોઈએ એટલે કે જમીનનું ધોવાણ કોને કહેવાય તો વ્યાખ્યા આવી ગઈ તો જમીનનું ધોવાણ હંમેશા શું કરવું જોઈએ અટકાવવું જોઈએ અહીં જે ફોટોગ્રાફ્સ આપેલો છે એ તમે જુઓ તો જમીનનું ધોવાણ થઈ ગયેલું છે અહીં પાણી જતું હોય છે અને તૂટી ગયું છે અને અહીં ગાબડું પડી ગયું છે અને જમીનનું ધોવાણ થયેલું છે અહીં પણ વધુ વરસાદના લીધે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જમીનનું ધોવાણ અટકાવવું હોય તો શું કરવું પડે તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જો ઢોળા જમીન છે તો પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ ઢોળાવ એટલે ઢાળ જેવી જમીન હોય ત્યાં આડબંધ બોધવા જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ આ ચાર કારણો છે એ તમારે યાદ રાખવાના છે તમે જુઓ આ ઢોળાવાળી જમીન છે ઢાળવાળી તો પગથિયા જેવું કરેલું છે એટલે કે પાણી હોય વરસાદ આવે તો પણ ધીમે 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 નીચે ઉતરે એટલે કે જમીનનું ધોવાણ થશે નહીં એને પગથિયા પદ્ધતિથી જો પગથિયા જેવું લાગે છે એટલે કે પગથિયા પદ્ધતિથી ખેતી તરીકે ઓળખવામાં આવે છે પછી એ આડબંધ બોધેલો છે જો અહીં અહીં બંધ બોધેલું છે વધુ પડતું પાણી આવે તો બંધમાં સંગ્રહમાં આગળ જશે નહીં એટલે આ બધી પદ્ધતિઓ અપનાવવી જોઈએ

વૃક્ષોની હારમાળા ઉગાડવી અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ ફળદુપતા ગુમાવી બેઠેલી સેન્દ્રીય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ બરાબર છે અહીં તમે જોવો તો ઢોળાવાળી જમીન છે અહીં વધુ વૃક્ષો વાવવામાં આવેલા છે એટલે કે પવન ઘૂસે નહીં પછી જળ સંસાધન જળ એટલે પાણી તો પાણીને કેવી રીતે બચાવવું જોઈએ તો પૃથ્વી પર પીવા લાયક પાણીનું પ્રમાણ આશરે ટકા પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે જળ સંસાધનોમાં મહાસાગરો ઉપસાગરો નદીઓ સરોવરો ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે એટલે કે બધું જ પાણી લગભગ વરસાદ દ્વારા પૃથ્વી પર આવે છે બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી સરોવર તળાવ ઝરણા વગેરેનો સમાવેશ થાય છે તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે અહીં તમે જુઓ તો પાણી આવેલું બતાવેલું છે આ ડેમનું પાણી છે છે એ બધું જ ક્યાંથી આવે વરસાદ દ્વારા આવે છે તો પ્રશ્ન એવો છે કે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે બીજું પુષ્ટિય જળ સ્ત્રોતોમાં કોનો સમાવેશ થાય છે તો નદી સરોવર તળાવ ઝરણા વગેરેનો સમાવેશ થાય છે પછી જળ તંગી એટલે કે પાણી ના મળે તો જળતંગી કહેવાય એનાથી શું થાય તો જોઈએ પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે વધી જતી વસ્તી માટે અનાજની વધતી માગ રોકડિયા પાકો ઉગાડવા શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માગ નિરંતર વધતી જાય છે તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે પે જળની અછત જોવા મળે છે વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે એટલે કે જે તમે બોર બનાવો એ ટ્યુબવેલ કહેવાશે આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીં તમે જુઓ તો પાણી છે નહીં તો જમીન સુકાઈ ગઈ છે એક નાનું બાળક ક્યાંકથી પાણી ભરીને પોતાના ઘરે પીવા માટે લઈ જતું એવો ફોટોગ્રાફ બતાવેલો છે પછી વરસ વરસાદ ન આવવાના લીધે ખેડૂતનો પાક સુકાઈ રહેલો છે અને ખેડૂત ચિંતામાં છે એ ફોટોગ્રાફ પણ બતાવેલો છે અને અહીં ત્રીજો ફોટોગ્રાફ જુઓ તો ઘરમાં જે ગૃહિણીઓ હોય એ પાણી ભરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું વાસણ લઈ પાણી ભરવા જાય છે ત્રણે ત્રણ ફોટોગ્રાફ છે એ પાણીની તંગી દર્શાવી રહેલા છે પછી જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન તો શું કરવું જોવો જો પાણી જળવાઈ રહે તો આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે જળ એ આપણી સહિયારી સંપદા છે જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું એટલે કે વધુમાં વધુ જળાશય બનાવવા ભૂમિગત જળને ઉપર લાવવાનો પ્રયત્ન કરવો નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો નદીની પાણી જતું રહે છે તો કોઈ આડબંધ બોધી એ પાણીને રોકવું જોઈએ વરસાદના પાણીને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભારત દેશમાં શું થાય છે વરસાદનું પાણી હોય છે એ ધાબા ઉપર પડે એ બંબા દ્વારા જમીન ઉપર પડે અને એનો વેસ્ટ થઈ જાય છે જ્યારે ઇઝરાયલ ને બધા દેશો છે એ વરસાદનું પાણી હોય એ ઘરના કૂવામાં સંગ્રહ કરવામાં આવે છે અને આખું વર્ષ તેનો ખેતી કામમાં પણ અને પીવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે બંધારા તૈયાર કરવા શોષ કૂવા બનાવવા ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી બાગ બગીચા વપરાતા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ અહીં તમે જોવો તો ખેતરની વચ્ચોવચ ખેત તલાવડી બનાવેલી છે એટલે કે આ ખાડામાં પાણી વરસાદ આવે એટલે ભરાશે જેના લીધે આજુબાજુની જમીન છે એ પાણીનું લેવલ ઉપર આવશે અને આ પાણીનો ઉપયોગ તમે ખેતીમાં પણ કરી શકો છો બીજો છે આ કૂવો છે જ્યારે વરસાદ આવશે એટલે આજુબાજુનું પાણી અહીં નીચે નળ આપેલા છે એ બધું કૂવામાં ભેગું થશે જેના લીધે કૂવાની જે સપાટી છે આજુબાજુના ખેત ખેતરોમાં એ પાણીની સપાટી વધવાના લીધે આ પાણી વપરાશમાં આવશે એટલે આ બધું તમારે કરવું જોઈએ પછી ખનીજ તો વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઉજારોનો ઉપયોગ કરતો એટલે કે માનવીનો ખનીજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે જેમ કે પાષાણ યુગ તામ્ર યુગ કાંસ્ય યુગ અને લોહ યુગ વર્તમાન સમયને અણુયુગ કહે છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનીજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે તમે રોજબરોજના કામમાં કઈ કઈ ખનીજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો કોઈ પણ બે ખનીજ વિશે લખો અહીં તમે જુઓ તો ખનીજની આ કોલસાની આકૃતિ આપેલી છે ફોટોગ્રાફ છે આ પણ એક ખનીજ છે

પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આપીને ઊભા છે જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભરે ઉપયોગ કરવો જોઈએ જેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે ખૂટી પડવાના આરે આવેલા ખનીજોનો વિકલ્પ શોધાય જરૂરી છે શક્ય હોય તો ખનીજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો પેટ્રોલિયમ પદાર્થો ખૂટી જવાના આરે છે એટલે કે પેટ્રોલ ડીઝલ ઉંજણ તેલ તેલ ડામર એ બધા પેટ્રોલિયમ પદાર્થો કહેવાય આપણે જોઈએ તો પેટ્રોલ ડીઝલ વાહનો વધવાના લીધે ભાવ વધી રહ્યો છે પણ છતાંય ઉપયોગ ઘણો બધો વધી ગયો છે તો એનો કર્કસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પછી વન્ય અને વન્યજીવ સંસાધન તો જંગલમાં રહેતા જે સજીવો છે વાઘ ચિત્તો દીપડો હાથી સી એના વિશે વાત છે જોઈએ માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે કુદરત પાસેથી આપણે વિભિ વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે સાથે વન્યજીવ પણ નિરારું અને વૈવિધ્ય સભ સભર છે ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્ત્વ દર્શાવ્યું છે તમે જુઓ તો અહીં વન્યજીવોના ઉદાહરણ એટલે કે ફોટોગ્રાફ્સ આપેલા છે આ જંગલોનો ફોટો છે અને આ જંગલમાં રહેતા પ્રાણીઓનો ફોટોગ્રાફ આપેલો છે જંગલોનું મહત્વ આ જંગલો જંગલો શું કામમાં આવે તો આપણને વિવિધ રીતે ઉપયોગી છે જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ઈમારતી લાકડા તરીકે વપરાય છે તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે તો એવો પ્રશ્ન પૂછાય કે ઘરનું ફર્નિચર કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે તો સાગ અને સાલ પછી દેવદાર અને ચીડના લાકડામાંથી રમત ગમત છે તો રમત ગમતના સાધનો કયા વૃક્ષમાંથી બને છે અથવા કયા લાકડામાંથી બને છે તો દેવદાર અને ચીડ પછી ટોપલા ટોપલી કાગળ રિયોન વગેરે બનાવી શકાય છે આ સિવાય જંગલમાંથી લાખ ગુંદર મધ ઔષધિ વગેરે આપણને મળે છે જંગલમાં રહેતી પ્રજાને તે આજીવિકા પૂરી પાડે છે જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનમાં ધોવાણ થતું પણ અટકાવે છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે

મિઝોરમ મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે અહીં અંદમાન અને નિકોમાર દ્વીપ સમૂહ છે બીજું મિઝોરમ મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ એટલે કે આ ભારતના નકશામાં જ્યાં પૂર્વ ભાગ છે ત્યાં ઝાડી એટલે કે જંગલોનું પ્રમાણ વધારે છે આ પૂર્વના રાજ્યો છે અને અંદમાન નિકોમાર છે બરાબર છે ત્યાં જંગલો સૌથી વધુ આવેલા છે ઉત્તર પૂર્વતના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ સાઈઠ ટકાથી વધુ છે તો આ બાજુ છે ઉત્તર પૂર્વમાં પટ્ટામાં જંગલો સાઈઠ ટકા આવેલા છે જ્યારે ગુજરાત અને તેના કુલ ક્ષેત્રના રિપોર્ટ પ્રમાણે અગિયાર પોઈન્ટ અઢાર ટકા વિસ્તારમાં જંગલ આવેલા છે જ્યારે આપણા ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેવું છે ઓછું છે કેટલા ટકા છે અગિયાર પોઈન્ટ અઢાર ટકા કારણ કે આપણા ગુજરાતમાં ફેક્ટરીઓનું પ્રમાણ વધુ છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો તો ગુજરાતમાં કેવા છે છે ઓછા ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ ત્રેવીસ ટકા જેટલું છે તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે તો ત્રેવીસ ટકા રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો જવાબ શું આવશે તેત્રીસ ટકા પછી વન સંરક્ષણ તો કેવી રીતે સંરક્ષણ કરવું જોઈએ આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે વન ઘટવાના ઘણા કારણો છે જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા ઇમારતું ઈમારતી લાકડું મેળવવા શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે જંગલોનો આડેધડ વિનાશ થી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે આડેધડ જંગલો કાપીએ તો શું અસર થાય થાય તો એક પ્રદૂષણમાં વધારો વરસાદનું પ્રમાણ ઘટવું પછી દુષ્કાળ ચોથું જમીનનું ધોવાણ પાંચ નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા છ વૈશ્વિક તાપમાનમાં વધારો સાત પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે ભારતીય બંધારણમાં વનો સરોવરો નદીઓ વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુક્રમ અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે વન્ય અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો જંગલો એમને કપાયને પછી એમાં રહેતા શકો નહીં પછી વન સંરક્ષણ માટે કેટલાક ઉપાયો શું કરવું જોઈએ તો પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે પછી વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ પછી જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તા સબર બનાવવું જોઈએ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું જોઈએ શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવી જોઈએ વૃક્ષારોપણ વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ પણ આપવું જોઈએ આવું કેટલાક વન મહોત્સવ એટલે ઉજવણીના દિવસો છે વન સંરક્ષણના અનુલક્ષીને તો એકવીસમી માર્ચ એને વિશ્વ વન દિવસ કહેવાય ચાર ઓક્ટોમ્બર છે એને વન્ય પ્રાણી દિવસ કહેવાય પાંચમી જૂન છે વિશ્વ પર્યાવરણ દિવસ કહેવાય અને ઓગણત્રીસ ડિસેમ્બર છે એ જૈવ વિવિધતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે પછી વન્યજીવ સંસાધન ભારતનું વન્યજીવ વૈવિધ્ય સફળ છે વિશ્વના વિવિધ જંતુઓ અનેક વિવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે સરીસૃપો સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્યતા જોવા મળે છે તમે જુઓ તો આ ફોટો છે એ ડાયનોસરનો આપેલો છે પછી આ બીજા વન્ય જે હાથી છે દીપડો છે રીંછ છે એક શિંગી ગેડો છે આ બધા જ વન્ય જીવ સંસાધન કહેવાશે પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે જમ્મુ કાશ્મીર એટલે ઉત્તરમાં આવેલું તો આ જે ફોટોગ્રાફ છે એ કાશ્મીરી મૃગ છે મૃગ એટલે હરણ તો કાશ્મીરી હરણ આવું હોય છે અને આ ફોટોગ્રાફ છે એ જંગલી બકરી છે આ બંને ક્યાં જોવા મળે છે તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ઉત્તરાખંડ

જેને જંગલી ગધેડા જોવા મળે છે તો જે આ ફોટોગ્રાફ છે એ જંગલી ગધેડો એટલે કે ગુડખરનો છે જે કચ્છમાં જોવા મળે છે અને એનું પણ કચ્છમાં આવેલું છે પછી ભારત જ એક એવો દેશ છે જે સિંહ દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે તો આ સિંહ છે આ ફોટોગ્રાફ છે દીપડો છે અને આ ફોટોગ્રાફ છે વાઘ છે સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે વાઘ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે રોયલ બેંગાલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ વિશ્વની આઠ જાતિનો એક છે દોતા જેસોર વિજયનગર ગુજરાતના ડેડીયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે જે આકૃતિ અહીં બાજુમાં આપેલી છે ભારતમાં બતક પોપટ કાબર કબૂતર મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે વિદ્યાર્થી મિત્રો અહીં જે ફોટોગ્રાફ્સ આપેલો છે એ નળ સરોવરનો છે અમદાવાદથી અંદાજીત પંચોતેર કિલોમીટર તે નળ સરોવર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે એ ખરેખર જોવાલાયક સ્થળ છે તમે પ્રવાસમાં જો એ બાજુ તો આ સ્થળ એક જોવાનો લહાવો છે એમાં કયા પક્ષીઓ આવે છે તો આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ છે અને સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે ભારતના સાગર કિનારે મેકરલ ઝીંગા બુમલા શાર્ક ડોલ્ફિન સાલમન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે આ માછલીઓના ફોટોગ્રાફ્સ મેં લીધેલા છે તો આ બંને માછલીઓ છે ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની જોવા મળે છે હિમાલયના વનોમાં લાલ પોંડા જોવા મળે છે આ જે બાજુની ફોટોગ્રાફ છે એ લાલ પાંડા છે બરાબર છે પછી લુપ્ત થતું વન્યજીવ શું કહેવાય તો ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે કેટલાક પક્ષીઓ જેમાં ચકલી ગીધ સારસ ગુવડ ગોરાડ અને ઘડિયાળ મગર ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે લુપ્ત થવું એટલે દેખાય નહીં સંખ્યા ઘટી જાય એકદમ એને લુપ્ત થવું કહેવાશે છે ગુજરાતની નર્મદા તાપી સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી બિલાડી સંકટમાં છે તમે જુઓ તો આ લાલ પોંડાની આકૃતિ છે

રચના થયેલ છે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે તો આ જે ફોટોગ્રાફ છે એ સમ્રાટ અશોકનો છે એને વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા ઘડેલા છે કે જેની નોંધ ઇતિહાસમાં થયેલી છે તો આ સમ્રાટ અશોક છે જેમને કલિંગનું યુદ્ધ કર્યું હતું પછી વન્યજીવ સંરક્ષણ માટે નીચેના કાયદાઓના પગલાઓ લેવા જોઈએ વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે કડક અમલ કરવો જોઈએ જંગલના ગણતરી સમયાંતરે કરવી જોઈએ જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ લોકોનું વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવી જોઈએ વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી ખોરાક કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ પછી રણ પ્રદેશનું જીવન તો રણ પ્રદેશમાં રહેતા લોકોનું જીવન કેવું હોય છે તો શહેરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે આ રણ ઘણું વિશાળ છે તો પરીક્ષામાં એવું પૂછાય કે સહરાનું રણ ક્યાં આવેલું છે તો એક ખંડમાં આવેલું છે બરાબર છે પછી વિશ્વનું સૌથી મોટું રણ કયું છે તો સહરાનું રણ જે આ આકૃતિમાં તમને આ જે આફ્રિકા ખંડનો ફોટોગ્રાફ આપેલો છે તો આ જે કરસર ફરી રહ્યું છે એ સહરાનું રણ છે આબોહવા ગરમ અને શુષ્ક છે વરસાદ ખૂબ ઓછો પડે છે વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન પચાસ અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે એટલે બહુ બધી ગરમી પડે છે દિવસે તો રાત્રિનું તાપમાન જીરો અંશ સેલ્સિયસ જેટલું નીચું થઈ જાય છે તો રાત્રે શું થઈ જાય પાણી બરફ બની જાય ઝીરો અંશ સેલ્સિયસ એટલે પછી વનસ્પતિ અને પ્રાણી જગત સહારાના રણમાં કોટાળી વનસ્પતિ ખજૂરના વૃક્ષો આવેલા છે તમે બધા વૃક્ષો જોયેલા છે આ સહારાનું રણ છે તમે જુઓ તો બધા ઊંટ ઉપર બેસી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે શિયાળ જરક રણના વિંછી કાચિંડા રણની ગો અને સાપ જેવા પ્રદેશોમાં જોવા મળે છે પછી લોકો કેવું જીવન જીવે છે તેઓ તો સહરાની વિષમ આબોહવામાં પણ લોકજીવન ધબકતું જોવા મળે છે જેમાં બેદુઈન તુઆરેંગ અને બરબડ જેવી જનજાતિના લોકો વસે છે મોટી ભાગે તેઓ ઘેટો બકરો અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે તેમાંથી તેઓ દૂધ ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે જાજમ

કાચા માટીના મકાનોને બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે આ પારંપરિક માટીના ગળ ત્યાં આવા હોય છે પછી લદ્દાખનું રણ જે ઉત્તર ભારતમાં આવ્યું આ જમ્મુ કાશ્મીર છે અને આ ભાગ છે લદ્દાખ અહીં કારગીલનું જે યુદ્ધ થયું હતું એ શહેર અને લે શહેર ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે ઝાસ્કર પર્વત શ્રેણી આવેલી છે આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ નદી છે ઊંચાઈને કારણે અહીં હવા ખૂબ પાતળી છે આબોહવા ઠંડી અને શુષ્ક છે અહીં ઉનાળામાં તાપમાન જીરો અંશ સેલ્સિયસ જેનો મતલબ થાય છે હિમભૂમિ હિમ એટલે બરફ બરફથી ભરેલી ભૂમિ છે એને હિમભૂમિ કહેવાશે પછી વનસ્પતિ અને પ્રાણી જીવન લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી તો ખૂબ ઊંચી વનસ્પતિ છે ફક્ત ટૂંકુ ઘાસ જોવા મળે છે જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી રેડ સ્ટાર્ટ ચુકર ગ્રેન્ડલા સ્નો પાર્ટ રીચ બરફનું તેતરીનું બીજું નામ તિબેટનો સ્નોકોક રેવેન અને હપ જોવા મળે છે જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા લાલ લોમડી મારમોટ એટલે કે મોટી ખિસકોલી ગેરુઆ એટલે કે રીંછ રંગનું રીંચ અને હિમાલયન તાહર જોવા મળે છે દૂધ અને મોસ મેળવવા જંગલી બકરી ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે આ યાકની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે ઘેટો બકરોના તથા યાકનો ઊનનો ઉપયોગ કરી ગરમ કપડાં બનાવવામાં આવે છે

અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે બીજા રાજ્યોમાંથી અહીં ફરવા જોઈએ એટલે કે ત્યાં પૈસા એ લોકો કમાય છે દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે અહીંના મઠો ઘાસના મેદાનો હિમ નદીઓ જોવાલાયક છે સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લાહવો છે આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લાહવો છે આ હિમનદી નદી આપેલી છે લદ્દાખ ને મુખ્ય શહેર લે છે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર એક એ પસાર થાય છે આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કર્કસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે તમે જુઓ તો લદ્દાખના લોકોનો પારંપરિક પહેરવેશ આ પ્રકારનો છ જેનો ફોટોગ્રાફ અહીં આપેલો છે કચ્છનું રણ તો ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે તમે જુઓ તો આ નકશો છે ગુજરાત રાજ્યનો છે તો આ જે પિન્ક કલર એક ગુલાબી કલરમાં છે એ કચ્છ જિલ્લો છે કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલું છે તમે જુઓ તો આ પાકિસ્તાન છે આ રણ થરના રણનો એક ભાગ છે અહીં સફેદ રણ પણ આવેલું છે અહીંની આબોહવા ગરમ અને સૂકી છે વનસ્પતિ અને પ્રાણી જીવન કચ્છના રણમાં બંને વિસ્તાર આવેલો છે અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કોટાળા જોખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગોડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે કચ્છના મોટા રણમાં સુરખાબ ફ્લેમિંગો જોવા મળે છે જે નીચે દર્શાવેલા છે આ ફોટોગ્રાફ છે એ ફ્લેમિંગો કે સુરખાબની છે આ ઉપરાંત લાવરી ગોરાડ કુંજ સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે ગોરાડ પક્ષી લુપ્ત થવાના આરે છે અહીં ગુડખર જંગલી ગધેડા આયરે જે આકૃતિ આપેલી છે નીલગાય સુનેરી શિયાળ હેણોતરો નાર ઝરક ચિંકારા કારિયાર વગેરે પણ જોવા મળે છે પછી લોકજીવન કચ્છનું લોકજીવન વૈવિધ્ય સફર છે અહીંના લોકો ઘીટો બકરો ગાય ભેંસ ઊંટ ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું આ વહાણવટું કહેવાશે માછીમારી

જે કચ્છની ચૈના ફોટોગ્રાફ આપેલા છે આ છે હસ્તકલાના ફોટોગ્રાફ પણ છે અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિને કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ અહીં વિકસી રહી છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બીજું આ પાઠનો એક તેરમા પાઠનો સ્વાધ્યાય આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તો એ પણ તમે જોઈ લેજો